ભાજપમાં કઈ લાગ્યા છે? ભૂપતભાઈ ને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા કે આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ? જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદુ કારણો પ્લીઝ એકાદુ કારણ આપો, એકાદુ કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદુ કારણ પ્લીઝ ભૂપતભાઈ. આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું તું મને મત, મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ. પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા, મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું. તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને, ખાસ પ્લીઝ 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 ભૂપતભાઈ બોલો 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 બોલો. મેં તમારી ભલામણ કરી હતી ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું, તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય? પ્લીઝ ના ના, મેં કોઈ દ્રોહ ના ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં, તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જો કે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું, આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ભાગવું એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ? જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો.